જય મુરલીધર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 શાસ્ત્ર વિષયમાં છઠ્ઠો પાઠ બેરોજગારીનો એક પોઈન્ટ બેરોજગારી ઉદ્ભવવાના કારણો જોઈશું. આનાથી અગાઉ આપણે બેરોજગારીનો અર્થ, તેમના અલગ અલગ માપદંડો તથા તો બેરોજગારીના અલગ અલગ પ્રકારો વિશેની માહિતી જોઈ હતી. તો આજે આપણે બેરોજગારી ઉદ્ભવવા પાછળના કયા કયા કારણો જવાબદાર છે તેના વિશેની માહિતી જોઈશું. તો ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણને જે બેરોજગારીના પ્રમાણની માહિતી કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, તો પહેલું તો આયોજન પંચ, ત્યારબાદ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, અને ત્યારબાદ નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ. આટલી જગ્યાએથી આપણને બેરોજગારી વિશેની તમામ જાતની માહિતીઓ પ્રાપ્ત થાય છે. તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે. ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951 આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગારો હતા. કે આપણા ભારત દેશમાં પ્રથમ જે પંચવર્ષીય યોજના 1951 થી 1955 હતી, તો તે યોજનાના અંતમાં 53 લાખ લોકો બેરોજગારો હતા. ને જે વધે અને 5મી જે પંચવર્ષીય યોજના હતી તેના અંતમાં 304 લાખ લોકો બેરોજગાર હતા. અને 9મી પંચવર્ષીય યોજનાને અંતે તે વધે અને 348.5 લાખ લોકો બેરોજગાર થયા. તો ઉપયુક્ત બેરોજગારીની માહિતી પરથી તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તો આ ચિંતાજનક બાબત છે. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, રોજગારીની તકોમાં ધીમો વધારો, નીચી બચત અને મૂડીરોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. તો ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કારણો તપાસીએ. તો પહેલું જ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. કે આપણને સૌને ખ્યાલ છે કે આપણો ભારત દેશ વસ્તીની દ્રષ્ટિમાં આખા વિશ્વમાં ચીન પછી દ્વિતીય નંબરે આવે છે. કે આપણા ભારત દેશમાં વસ્તી વૃદ્ધિનો જે દર છે તે ખૂબ જ ઊંચો જોવા મળે છે. તો જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ શ્રમિકોનો જે પુરવઠો છે તે વધતો જાય છે અને તેની સામે બેરોજગાર લોકોનું પ્રમાણ વધતું જાય છે. તો ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે અને શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે અને આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. કે આપણે ત્યાં કણે ભારતમાં પ્રતિ વર્ષ 1.70
70 કરોડ જેટલી જે વસ્તી છે તે સતત વધે છે, અને ઊંચા દરિયા જેટલી સતત વસ્તી વધારો થાય છે તો એના સામે રોજગારીમાં જે વધારો છે એ આપણે કરી શકતા નથી, કારણ કે રોજગારી આપવાના જે સાધનો છે તે ખૂબ જ અપૂરતા છે અને એના કારણે બેરોજગારીનું પ્રમાણ સતત વધુ રહે છે. તો દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે વધતી જાય છે. ત્યારબાદ બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો, કે રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. પરંતુ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે, કે રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ જ ગાઢ રીતના અથવા તો વ્યાપક સંબંધ બંધાયેલો છે. પરંતુ આયોજનકાળ દરમિયાન જે આર્થિક વિકાસનો દર વધતો રહ્યો છે તો આર્થિક વિકાસના દરના પ્રમાણમાં રોજગારીનું જે પ્રમાણ છે એ ઓછું જોવા મળ્યું છે. તો આપણા ભારત દેશનો જે વિકાસ છે ને એ આર્થિક વિકાસ કેવો છે કે તે રોજગારી વગરનો વિકાસ છે. તો ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરકારે લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો, કે જે દર વધીને 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા વધતી ગઈ છે. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે, અને કૃષિ સેવાઓના અન્ય ક્ષેત્રોમાં પણ પ્રમાણમાં ઓછા વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળતી નથી અને બેરોજગારીમાં વધારો થાય છે. કે ખેતી ક્ષેત્રે પણ આપણે હરિયાળી ક્રાંતિ જોઈએ છે કે અમુક જ ક્ષેત્રમાં તેને સફળતા પ્રાપ્ત થઈ છે અને ઘણા ક્ષેત્રોમાં તે નિષ્ફળ પણ જોવા મળી છે. છતાં પણ કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રો છે એનો પણ વિકાસ ખૂબ જ ઓછો થયેલો છે. તો ખેતી ક્ષેત્રમાં અને અન્ય ક્ષેત્રોમાં પણ જે રોજગારીનું સર્જન છે તે ખૂબ જ ઓછું થતું જોવા મળે છે, તો તેને કારણે બેરોજગારીનું જે પ્રમાણ છે તે ઊંચું થતું જાય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળ્યો છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. તો નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે. ત્યારબાદ ચોથું કારણ છે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, કે ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે, કે આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય. પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી છે, કે આપણા ભારત દેશમાં મૂડીની અછત છે અને શ્રમ જે છે, શ્રમનો પુરવઠો જે છે તે વધારે છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે
શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી છો, પરંતુ બીજી જે પંચવર્ષીય યોજના હતી તેમાં મોટા પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવવામાં આવી છે અને પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્ત્વ મળ્યું છે કે પંચવર્ષીય યોજનાઓ જે બનાવવામાં આવે છે એમાં પણ શ્રમ ઉત્પાદન પદ્ધતિ કરતાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધારે મહત્ત્વ મળેલું છે. તો ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ ને વધુ યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે કે જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે. તો આ ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે અને તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો હતો. તો યાંત્રિકરણ આવવાને કારણે યંત્રો કામ કરતા હોવાથી ત્યાં કણે માનવ શ્રમની ખૂબ જ ઓછી જરૂરિયાત પડે છે અને તેના કારણે માનવી બેરોજગાર બનતો જોવા મળે છે. ત્યારબાદ પાંચમું કારણ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. કે ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્ત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. કે વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ કે શિક્ષિત બેરોજગારીનું જે પ્રમાણ છે તે સતત ઊંચું જોવા મળે છે. તો દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી. પરંતુ શિક્ષિત લોકોને જે વ્યાવસાયિક તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણની જરૂરિયાત ઉદ્ભવે છે તે આજની શિક્ષણ પ્રણાલી દ્વારા પૂરું પાડવામાં આવતું નથી અને તેને જ કારણે બેરોજગારીનું પ્રમાણ વધતું જતું હોય છે. કે આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. પરિણામે આવા કુશળ શ્રમિકો મળતા નથી, કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. કે ખાસ કરી અને જે વ્યાવસાયિક શિક્ષણમાં માનવીનું માનસિક અને શારીરિક ઘડતર બંને થવું જોઈએ, પરંતુ માનસિક અને શારીરિક ઘડતર ન થતું હોવાને કારણે વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી ક્ષમતા તેનામાં નથી રહેતી અને તેને જ કારણે તે વ્યક્તિ બેરોજગારીનો સામનો કરતો જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠું કારણ છે માનવ શક્તિના આયોજનનો અભાવ. કે ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થતું નથી. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પરિણામે પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે કે જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન
તાલીમ કે શિક્ષણ ના હોવાથી શિક્ષિત હોવા છતાં પણ બેરોજગારીનો ભોગ બને છે. તો આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે અને કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોના કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો અને ઇન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળે અને વિદેશોમાં જાય છે. જેમ કે બ્રિટિશ શાસનમાં સેનાનો એક તરફી પ્રથા ડ્રેન ઓફ ગોલ્ડ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળે, તો તેવી જ રીતે વર્તમાનમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ ડ્રેન ઓફ બ્રેઇન ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે. કે ખાસ કરી અને માનવ શક્તિનું જે આયોજનનો અભાવ છે તે પણ બેરોજગારી ઉદ્ભવવાનું એક મુખ્ય કારણ કહી શકાય. કે આયોજનના અભાવને લીધે ઘણી બધી ખામીઓ હોવાના લીધે કે ખાસ કરી અને રોજગારી ઉત્પન્ન થાય તેવા પ્રયાસો થતા નથી અને તેને કારણે રોજગારીનું પ્રમાણ વધારી શકાતું નથી. ત્યારબાદ સાતમું કારણ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં વધારો થયો છે અને જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા, તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ના આવતા રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો છે. ત્યારબાદ આઠમું કારણ છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે અને ખાસ કરી અને આપણા ભારતનું અર્થતંત્ર જે છે તે કૃષિ ઉપર આધારિત છે. કે આ વસ્તી ખાસ કરી અને રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતી હોય છે. કે ગ્રામીણ વસ્તી જે છે તેઓ મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર ઉપર જ નભે છે, તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે. પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. કે ખાસ કરી અને ભારતમાં જ્યારે વિવિધ આર્થિક નીતિઓ બનાવવામાં આવી છે ત્યારે આર્થિક નીતિઓમાં કૃષિ ક્ષેત્ર કરતાં ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર જેવા ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું અને તેને કારણે કૃષિ ક્ષેત્રની અવગણના થઈ છે. તો પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્ત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો ના હોવાથી તેમાં રોકાયેલ શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઈ શક્યું નથી. તો કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યોને જ થયો, તેથી કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ન થઈ શક્યો અને વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર પર ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. તેથી ખાસ કરી અને કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચંડ બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કે આપણા ભારત દેશની જે કૃષિ છે એમાં ખાસ કરીને સિંચાઈની સગવડો પણ ખૂબ જ ઓછી જોવા મળે છે અને આપણા ભારત દેશની જે કૃષિ છે તે વરસાદ આધારિત છે અને આપણે ત્યાં કારણે વરસાદ જે છે તે ખૂબ જ અનિશ્ચિત હોય છે, તો ખેડૂતોને અનેક જોખમોનો સામનો કરવો પડે છે અને
ખેતી કરવી પડે છે અને ખાસ કરી અને કૃષિ ધિરાણની પણ અપૂરતી સગવડો, તો આ બધા જ કારણોસર કૃષિ ક્ષેત્ર ખૂબ જ નબળું અથવા તો પછાત જોવા મળ્યું છે. અને કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત જે ગ્રામીણ શ્રમિકો છે તેમને મોસમી બેરોજગારી અને પ્રચંડ બેરોજગારીનો ખૂબ જ વધારે પ્રમાણમાં સામનો કરવો પડે છે. ત્યારબાદ નવમું કારણ છે શ્રમની ઓછી ગતિશીલતા, કે કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળ, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતરિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. તો ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી, કે ખાસ કરી અને જ્યારે સ્થળાંતરનો કોઈ પણ શ્રમિકના સ્થળાંતરની કોઈ પણ બાબત આવે છે ત્યારે ઘણા બધા સામાજિક પરિબળો અને એની સાથે સાથે કે વાહન વ્યવહારની અપૂરતી સગવડો અને રહેઠાણની સમસ્યા, આવા અનેક કારણોસર શ્રમિકો વધારે સ્થળાંતર નથી કરી શકતા. અને ખાસ કરી અને જે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી, પરંતુ બેરોજગાર રહેવાનું પસંદ કરતા હોય છે. તો મોટાભાગે આવી વ્યક્તિ શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે, કે જે શક્ય ના બનતા બેરોજગાર રહે છે, કે ખાસ કરી અને કૌટુંબિક પ્રશ્નોના લીધે શ્રમિકો સ્થળાંતર નથી કરી શકતા અને તેઓ બેરોજગાર રહેવાનું પસંદ કરતા હોય છે. તો શહેરી જીવનના આકર્ષણો તથા તો સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી હોતા. ત્યારબાદ દસમું કારણ છે અપૂરતી માળખાકીય સુવિધા, કે ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડોનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી, પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ના થતાં બેરોજગારી સર્જાય છે. કે ખાસ કરીને આપણા ભારત દેશના જે અતિ પછાત ગામડાઓ છે, તો એ ગામડાઓમાં પૂરતી માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત ન હોવાને કારણે પણ લોકોને વધારે પ્રમાણમાં બેરોજગારીનો ભોગ બનવું પડે છે. અને અન્ય પણ પરિસ્થિતિ ત્યાં કણે સારી ન હોવાને કારણે કે કોઈ પણ જાતના ઉદ્યોગો પણ ત્યાં નથી સ્થાપી શકાતા અને ત્યાં કણે વધારે પ્રમાણમાં બેરોજગારીનું પ્રમાણ સર્જાતું જોવા મળે છે. તો ઉપયુક્ત કારણો ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ, કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર હોય છે. તો આ બધા તમામ બેરોજગારી ઉદ્ભવવાના કારણો હતા. અસ્તુ.